Next paragraph, એટલે કે paragraph number 4 જોઈએ તો અમિત says will it be a real camp. શું કહે છે કે will it be real camp. Real camp એટલે કે ખરેખર શિબિર, બરાબર? ખરેખર શિબિર છે એવું પૂછે છે કે શું તે ખરેખર શિબિર જ છે, શું તે ખરેખર કેમ્પ જ છે એવું પણ પૂછે છે અમિત. Will you stay in tent and cook your own food? શું કહે છે કે stay એટલે કે rent, tent એટલે કે તંબુ, and એટલે અને, cook એટલે કે રસોઈ બનાવી, your own food એટલે કે આપણે આપણું પોતાનું છે. મેં તમને વાત કરી હતી, આપણે સ્ટોરી ચાલુ કરી હતી કે આપણે શિબિરમાં જવાનું હોય ને, આપણે કોઈ કેમ્પમાં ગયા હોય ને, ત્યાં આપણે આપણું કામ આપણે પોતાએ જ કરવાનું હોય. તો અહીંયા પણ એવું પૂછે છે કે તમે તંબુમાં રહેશો ને, એમ એવું પૂછે છે અમિત છે એ એવું પૂછે છે કે જો તમે ખરેખર શિબિરમાં જવાના છો અને તમે તંબુમાં રહેશો, બરોબર, અને તમે તમારી રસોઈ કરશો, એવું બધું કોણ પૂછે છે અત્યારે અમિત. ભૂપેન છે, ભૂપેનનો જવાબ આપ્યો છે કે યસ વી વિલ, એટલે શું કે છે કે હા અમે કરીશું. કેન યુ જોઈન અસ, શું કે છે કે કેન યુ જોઈન, જોઈન એટલે કે જોડાઈ જવું, અસ એટલે કે અમારી સાથે, શું કે છે કે શું તું અમારી સાથે જોડાઈ શકીશ, બરાબર, એવું પૂછે છે કોણ, તો કે ભૂપેન. કેમ કે ભૂપેન અને ભૂપેનના મિત્રો છે એ તો કાઝીરંગાના કેમ્પમાં જવાના જ છે, એટલે અમિત તે એમ કહે છે કે તું અમારી સાથે જોડાઈ જા, એટલે એને પૂછે છે કે તું અમારી સાથે જોડાઈ શકીશ. હવે જુઓ અમિત શું જવાબ આપે છે, અમિત સેઝ યસ, અમિતે શું કીધું કે હા. વાય નોટ, શું કહે છે કે વાય એટલે શા માટે, નોટ એટલે ને શા માટે નહીં, બરાબર. આઈ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી, શું કહે છે કે આઈ વિલ, આઈ એટલે ઇટ વિલ, બરાબર, ઇટ એટલે કે તે વિલ એટલે કે હશે બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ, મેમોરેબલ એટલે કે યાદગાર અને એક્સપિરિયન્સ એટલે કે મારો અનુભવ, બરાબર, શું કહે છે ફોર મી એટલે કે મારા માટે, શું કહે છે કે તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ત્યાર પછી ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, શું કહે છે કે વી વિલ એટલે કે આપણે આનંદ લઈશું, શેનો, તો કે ટ્રેકિંગ, ટ્રેકિંગ કરવાનો, શું કહે છે કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર, શું કહે છે કે વી વિલ એટલે કે આપણે કરીશું, શું, તો કે સિંગ એટલે કે આપણે ગાઈશું, પછી ડાન્સ એટલે કે નૃત્ય કરીશું, એન્ડ એન્જોય બરાબર આનંદ માણશું, બોનફાયર એટલે કે એક વિજયનો, બરાબર, એક વિજયનો આનંદ માણશું. ડુ જોઈન અસ, શું કહે છે કે અમારી સાથે આવ, બરાબર, ડુ જોઈન અસ એટલે શું થશે કે તું અમારી સાથે જોડાઈ જા, એમ, તું અમારી સાથે આવ, કેમ એમ કહે છે. અમિત સેઝ આઈ લાઈક ઈટ, શું કહે છે કે મને તે ગમે છે, બરાબર, કેમ્પમાં જોડાવું અને ત્યાં જઈ ને આવી રીતે આમ આપણે ગીતો ગાવા ને ડાન્સ કરવા ને આવો તો આનંદ માણવો, બરાબર, એ બધી વસ્તુ મને ગમે, એટલે શું કહે છે કે મને એ બધી વસ્તુ ગમે છે. હવે આપણે આ પેરેગ્રાફના પર ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1, વો આસ્ક ધીસ ટુ હોમ, શું કહે છે કે આ જે અહીંયા તમને વાક્ય આપેલું છે એ કોણ કોને કહે છે એ તમારે લખવાનું છે. હવે વાક્ય શું છે, તો કે વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ, શું કહે છે કે તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો, બરાબર. તો એ કોણ, એ કોણ કહ્યું હતું અને કોણે કહેતું હતું, તો કે અમિત બોલ્યો હતો ભૂપેનને કહેતો હતો, એટલે અમિત આસ્ક ધીસ ટુ ભૂપેન, એટલે કે આ અમિતે ભૂપેનને કહ્યું. પછી સેકન્ડ ક્વેશ્ચન છે, હુ વિલ જોઈન ધ કેમ્પ વિથ ભૂપેન એન્ડ હિઝ ફ્રેન્ડ, શું કહે છે કે ભૂપેન અને તેના મિત્રો સાથે કેમ્પમાં અથવા તો શિબિરમાં કોણ જોડાય છે, કોણ જોડાણું હતું, તો કે અમિત જોડાણું હતું, બરાબર, એટલે શું આવશે કે અમિત વિલ જોઈન ધ કેમ્પ વિથ ભૂપેન એન્ડ હિઝ ફ્રેન્ડ, શું કહે છે કે ભૂપેન અને તેના મિત્રો સાથે કેમ્પમાં અમિત પણ જોડાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ટુ જોઈન અ કેમ્પ વિલ બી અ ડેશ એક્સપિરિયન્સ ફોર અમિત, શું કહે છે કે અમિતનું આ જે કેમ્પ છે, બરાબર, શિબિર છે એમાં જોડાવું એ કેવો અનુભવ છે અમિત માટે, તો કે મેમોરેબલ, બરાબર, યાદગાર અનુભવ હશે. તો શું આવશે ત્રીજામાં ઓપ્શન ડી, મેમોરેબલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 જુઓ, વોટ વિલ ધે ડુ એટ ધ કેમ્પ, શું કહે છે કે આપણે કેમ્પમાં જાશું, બરાબર, આ જે શિબિર કરવાની છે એ શિબિરમાં તેઓ શું કરશે, તો એ લોકો શું કરવાના હતા, ભૂપેને કીધું હતું કે આપણે આમ કરશું, નામ કરશું, તો શું કરવાનું કીધું હતું ભૂપેને.
હોવો જોઈએ કે ધે વિલ ડુ ટ્રેકિંગ સિંગિંગ ડાન્સિંગ એન્ડ એન્જોય બોનફાયર એટ ધ કેમ્પ. શું કહે છે કે તેઓ શિબિરમાં ટ્રેકિંગ કરશે, ગાશે, પછી નૃત્ય કરશે અને એક વિજયનો આનંદ માણશે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ, એટલે કે પેરેગ્રાફ નંબર 5. બરોબર, પેરેગ્રાફ નંબર 5 સમજાવું છું. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. શું કહે છે કે નેક્સ્ટ વીક એટલે કે પછીના અઠવાડિયે, બરોબર, પછીના અઠવાડિયે અમિત અને ભૂપેન છે એ કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, બરોબર, એટલે કે પહેલા દિવસે. હવે પહેલા દિવસે જુઓ શું થાય છે, તો કે ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. શું કહે છે કે પહેલા દિવસે ધે એટલે કે તેઓ વેન્ટ આઉટ એટલે કે તે બહાર ગયા, ટુગેધર એટલે કે સાથે, ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, બરોબર, એટલે કે જંગલનું નિરીક્ષણ કરવું, એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. શું કહે છે કે પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ત્યાર પછી જો શું કહે છે કે ધે સો મેની બર્ડ્સ ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. શું કહે છે કે ધે સો એટલે કે તેઓએ જોયું. શું જોયું, તો કે મેની બર્ડ્સ એટલે કે ઘણા પક્ષીઓ જોયા, ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓ, બરોબર, ઘણા પક્ષીઓ જોયા, જંતુઓ જોયા અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિના સમય દરમિયાન they lost their way but soon they got back on track. શું કહે છે કે રાત્રિના સમય દરમિયાન they lost એટલે કે તેઓ ભૂલી ગયા. શું ભૂલી ગયા, તો કે એનો વે, બરોબર, એટલે કે એનો રસ્તો છે, બરોબર, વે જો લખ્યું છે કે their way એટલે કે તેમનો રસ્તો છે એ ભૂલી ગયા. બટ એટલે કે પણ, સૂન ધે એટલે કે થોડી વાર પછી તેઓ એ પાછા બેક ઓન ટ્રેક એટલે કે તે પાછા સાચા રસ્તે ચડી ગયા. શું કહે છે કે રાત્રિ દરમિયાન તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે આવી ગયા, બરોબર. પછી શું કહે છે કે ધોઝ મોમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. શું કહે છે કે ધીઝ મોમેન્ટ, બરોબર, એટલે કે આ જે પળ છે એ, બરોબર, ધોઝ મોમેન્ટ એટલે કે તે પળ અથવા તો તે ક્ષણો તેમના માટે રિયલી થ્રિલિંગ, બરોબર, એટલે કે થ્રિલિંગ એટલે એકદમ રોમાંચક અને રિયલી એટલે કે ખરેખર. શું કહે છે કે તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. હવે આપણે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ, તો ક્વેશ્ચન નંબર 1, અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ અ કેમ્પ ઇન અ ડેઝર્ટ, રાઈટ ઓર રોંગ. શું કહે છે કે અમિત અને ભૂપેન છે એ શિબિરમાં, રણની શિબિરમાં જોડાણા છે એવું કીધું છે, તો એ રણની શિબિરમાં જોડાણા હતા, તો કે ના, એ કેમાં જોઈન થયા હતા, તો કે કાઝીરંગામાં જે કેમ્પ હતો, કાઝીરંગામાં જે શિબિર હતી એમાં જોઈન થયા હતા, બરાબર. એટલે અહીંયા ડેઝર્ટની વાત કરી છે, રણની વાત કરી છે, એટલે સેન્ટેન્સ કેવું થશે, ખોટું. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન કે વોટ ડીડ અમિત એન્ડ ભૂપેન ડુ ઓન ધ ફર્સ્ટ ડે એટ ધ કેમ્પ. શું કહે છે કે અમિત અને ભૂપેન કેમ્પના પહેલા દિવસે તેને શું કર્યું હતું અમિત અને ભૂપેને, તો કે ઓન ધ ફર્સ્ટ ડે અમિત એન્ડ ભૂપેન વેન્ટ આઉટ ટુગેધર ધ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. શું કહે છે કે પહેલા દિવસે અમિતે અને ભૂપેને સાથે મળી અને જંગલનું નિરીક્ષણ કર્યું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ ધ બોયઝ સી ઇન ફોરેસ્ટ ઓન ધ ફર્સ્ટ ડે. શું કહે છે કે વોટ ડીડ ધ બોયઝ સી, બરોબર, સી એટલે જોયું. શું કહે છે કે ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે જંગલમાં છોકરાઓએ શું જોયું, તો શું જોયું હતું, તો કે એને ઘણા બધા પક્ષીઓ જોયા હતા, પછી ઇન્સેક્ટ એટલે કે જંતુઓ જોયા હતા, પછી એનિમલ્સ એટલે કે પ્રાણીઓ જોયા હતા, બરાબર. તો એવો જ આન્સર છે કે ઓન ધ ફર્સ્ટ ડે ધ બોયઝ સો મેની બર્ડ્સ ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ. શું કહે છે કે પહેલા દિવસે છોકરાઓએ ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વિચ મોમેન્ટ્સ આર થ્રિલિંગ ફોર ધ બોયઝ. શું કહે છે કે વિચ મોમેન્ટ્સ એટલે કે કોઈ ક્ષણ અથવા તો પળ, બરોબર, શું કહે છે કે છોકરાઓ માટે કોઈ ક્ષણ થ્રિલિંગ એટલે કે રોમાંચક હતી, બરોબર, તો છોકરાઓ માટે કઈ ક્ષણ રોમાંચક હતી, તો કે રાતનો સમય હતો અને એ રાત્રિના સમય દરમિયાન તેઓ પોતાનો રસ્તો છે એ
છે કે ધ મોમેન્ટ ડ્યુરિંગ ધ નાઈટ શું કહે છે કે આ જે ક્ષણ હતી ત્યારે કે ત્યારે કેવો સમય હતો તો કે આ જે ક્ષણ હતી તે દરમિયાન રાત્રિનો સમય હતો બરોબર વેન ધ બોયસ એટલે કે જ્યારે છોકરાઓ તેમનો રસ્તો તેમને એટલે કે તેમનો રસ્તો છે એ લોસ્ટ એટલે કે ભૂલી ગયા હતા ત્યારે વેર થ્રિલિંગ મોમેન્ટ ફોર ધ બોયસ એટલે કે છોકરાઓ માટે આ જે ક્ષણ હતી બરોબર એ એકદમ થ્રિલિંગ હતી એટલે કે એકદમ રોમાંચક હતી ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ મીન્સ ટુ વોક અરાઉન્ડ શું કહે છે કે ટુ વોક અરાઉન્ડ બરોબર એટલે કે આપણે આસપાસનું ચાલીને જે કંઈ નિરીક્ષણ કરતા હોય એને શું કહેવાય ટુ વોક અરાઉન્ડ તો એના જેવો જ પેરેગ્રાફમાં કયો શબ્દનો ઉપયોગ કરેલો હતો તો કે ઓપ્શન ડી એક્સપ્લોર બરોબર એક્સપ્લોર એટલે કે આસપાસનું બધે જોઈ લેવું નિરીક્ષણ કરી લેવું ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ કે ઓન ધ સેકન્ડ ડે એટલે કે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ઇવનિંગ શું કહે છે કે બીજા દિવસે મોડી સાંજ હતી ઇવનિંગ એટલે કે સાંજનો સમય બરાબર શું કહે છે કે બીજા દિવસે મોડી સાંજ હતી ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ શું કહે છે કે બોયઝ વેર એટલે કે છોકરાઓ હતા લોંગ વે એટલે કે ઘણા દૂર હતા ફ્રોમ ધ કેમ્પ એટલે કે કેમ્પ થી શું કહે છે કે છોકરાઓ કેમ્પ થી અથવા તો છોકરાઓ શિબિર થી ઘણા દૂર હતા ધેર વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર શું કહે છે કે ધેર વેર એટલે કે તેઓ હતા વોકિંગ એટલે કે ચાલતા હતા અલોંગ એટલે કે એકલા ધ બ્રહ્મપુત્ર રિવર એટલે કે બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા ક્યારે ચાલતા હતા તો કે સાંજના સમયે એટલે કેમ થી કેવા હતા તો કે ઘણા બધા દૂર હતા ધે કુડ હિયર ધ પ્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ શું કહે છે કે ધે કુડ હિયર હિયર એટલે સાંભળ્યું તેઓ એ સાંભળ્યું શું સાંભળ્યું તો કે ક્રાય ઓફ એનિમલ એટલે કે પ્રાણીઓનો અવાજ સાંભળ્યો ઓલ અરાઉન્ડ એટલે કે તેની આજુબાજુ તેની તેમને તેમણે તેમની આસપાસ અથવા તો તેમની આજુબાજુ પ્રાણીઓનો અવાજ સંભળાતા હતા હવે જે બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા બરોબર ત્યારે એની આસપાસ પ્રાણીઓના અવાજ પણ સંભળાતા હતા ભૂપેન સેઝ હવે ભૂપેન છે એ શું કહે છે કે વોક ફાસ્ટ શું કહે છે ભૂપેન કે જલ્દી ચાલ વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી શું કહે છે કે વી મસ્ટ ગેટ એટલે કે આપણે પહોંચવું પડશે તો કેમ્પ ક્વિકલી એટલે કે કેમ્પ સુધી ઝડપથી આપણે પહોંચવું પડશે બરોબર આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું પડશે પછી બ્રેકેટમાં આવ્યું છે કે ધે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ શું કહે છે કે તેઓએ એક ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ એટલે કે હાથીઓનો અવાજ તેઓએ હાથીઓના અવાજ સાંભળ્યા હવે મેં અહીંયા તમને સ્ટોરી ચાલુ કરી ત્યારે મેં અહીંયા અટકાવી દીધું કે હવે આજે ભૂપેન અને અમિત છે બરોબર કે જંગલનું નિરીક્ષણ કરવા બીજા દિવસે પણ ગયા હતા બરોબર બીજા દિવસે મોડી સાંજ થઈ ગઈ હતી એટલે એને કોઈ પ્રાણીના અવાજ સાંભળ્યા હતા પણ કોના અવાજ સાંભળ્યા હતા એ હું તમને અત્યારે કહીશ નહીં મેં એવું કીધું હતું બરોબર તો હવે તમને બધાને ખબર પડી ગઈ કે ભૂપેને અને અમિતે કોનો અવાજ સાંભળ્યો હતો તો કે હાથીઓના અવાજ સાંભળ્યા હતા અમિત વોઝ એક્સાઇટેડ અને હા હજી જો સ્ટોરીમાં હજી ઘણું બધું સરસ આવે છે એટલે હજી છે ને હવે આ હાથી અવાજ તો કરે છે બરોબર હવે આગળ શું થાય છે હાથીનું અને આ ભૂપેન અને અમિત છે બરોબર ઈ બેનું આ જે કેમ્પ છે એ કેવી રીતે પૂર્ણ થાય છે એ પણ જોવાનું છે બરોબર એટલે ઈ આપણને લાસ્ટમાં ખબર પડશે એટલે તમે એમ ન કહેતા કે દીદી એમ કીધું કે પ્રાણીનો અવાજ કોણ છે એ પ્રાણી કયું છે તો ઈ તો હવે આપણને ખબર પડી કે ચાલો હવે ધ્યાન નથી દેવું સ્ટોરીમાં પણ હજી આના પછી આ કેમ્પ છે બરોબર પછીના દિવસોમાં કેમ્પ છે એ ભૂપેને અને અમિતે કેવી રીતે પૂરા કર્યા અને આ જે ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ એટલે કે આ હાથીઓના જે અવાજ સંભળાતા હતા બરોબર એ હાથી સાથે અમિતે અને ભૂપેને શું કેવી રીતનું કર્યું એ બધું આગળ આવશે એટલે ધ્યાન આપજો અમિત વોઝ એક્સાઇટેડ શું કહે છે કે અમિત છે એ કેવો હતો એક્સાઇટેડ હતો એકદમ ઉત્તેજિત હતો અમિત સેઝ ઇન એક્સાઇટેડ વોઇસ શું કહે છે કે અમિત છે એ ઉત્તેજિત અવાજ શું કહે છે કે ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ શું કહે છે કે ડુ યુ થિંક એટલે કે મને લાગે છે બરોબર શું લાગે છે કે વી વિલ સી એની એલિફન્ટ એટલે કે આપણે કોઈ હાથી જોઈશું તને લાગે છે કે આપણે કોઈ એક પ્રકારનો હાથી જોઈશું
અમે કહે છે ભૂપેન સેઝ વેઇટ શું કહે છે ભૂપેન કે વેઇટ એમ ઊભો રહે એમ હવે આપણે આજે પેરેગ્રાફ છે એનો પણ ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 1 ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ ધેટ ઇન ધ ડેસ વેન ધ ટુ બોયઝ વેર ફાર અવે ફ્રોમ ધ કેમ્પ શું કહે છે કે ઓન ધ સેકન્ડ ડે એટલે કે બીજા દિવસે મોડી શું હતી સાંજ હતી રાત હતી બપોરનો સમય હતો કે સવારનો સમય હતો તો કે ઇવનિંગ ટાઈમ હતો બરાબર સાંજનો સમય હતો એટલે શું આવશે પહેલામાં ઓપ્શન ડી ઇવનિંગ એટલે શું વાક્ય બનશે તો કે ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ વેન ધ ટુ બોયઝ વેર ફાર અવે ફ્રોમ ધ કેમ્પ શું કહે છે કે બીજા દિવસે એ બે છોકરાઓ છે એ કેમ્પથી ઘણે દૂર મોડી સાંજે હતા ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે ડેસ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ બરોબર હવે કેમ્પથી ઘણા બધા દૂર કોણ હતા તો કે છોકરાઓ બરોબર છોકરાઓ છે એ કેમ્પથી ઘણા બધા દૂર હતા એટલે શું આવશે ધ બોયઝ એટલે કે ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ શું કહે છે કે છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન કે વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ મીન્સ ફાર ઓફ શું કહે છે કે ફાર ઓફ બરોબર ફાર ઓફ નો અર્થ કહેવાનો છે ફાર ઓફ એટલે શું તો કે દૂર દૂર બરોબર એકદમ આમ છેટું હોય છેવટનું એને કહેવાય ફાર ઓફ દૂર દૂર તો એના જેવો શબ્દ તમારે ગોતીને લખવાનો છે તો આપણા પેરેગ્રાફમાં કયો શબ્દ આવ્યો તો કે ઓપ્શન બી અ લોંગ વે ઓફ બરોબર એટલે કે ઘણો દૂરનો રસ્તો લાંબો રસ્તો ત્યાંથી ઘણા બધા દૂર હોય પછી ક્વેશ્ચન નંબર 4 કે વિચ રિવર ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ટેક્સ્ટ શું કહે છે કે મેન્શન એટલે કે ઉલ્લેખ કર્યો છે બરોબર હવે આ જે આપણી સ્ટોરી છે એની અંદર કઈ નદીનો ઉલ્લેખ કર્યો છે તો કે છોકરાઓ છે એ કઈ નદી ઉપરથી ચાલીને આવતા હતા તો કે બ્રહ્મપુત્ર નદી ઉપર એટલે આપણી સ્ટોરીમાં બ્રહ્મપુત્ર નદીનો ઉલ્લેખ કરેલો છે એટલે શું આવશે ચોથામાં બ્રહ્મપુત્ર પછી પાંચમું અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર શું કહે છે કે અમિત અને ભૂપેન છે એ બ્રહ્મપુત્ર નદીના કિનારે એકલા ચાલીને આવતા હતા આ વાત સાચી છે કે ખોટી તો કે સાચી જ છે બરોબર નદીના કિનારે અમિત અને ભૂપેન છે એ બે ચાલીને આવતા હતા એટલે શું આવશે પાંચમામાં રાઈટમાં ત્યાર પછી છઠ્ઠું વોટ ડીડ ધ બોયઝ હિયર શું કહે છે કે વોટ ડીડ ધ બોયઝ હિયર એટલે કે છોકરાઓએ શું સાંભળ્યું હતું તો શું સાંભળ્યું હતું છોકરાએ તો કે ધ બોયઝ હર્ડ ધ ક્રાઈસ ઓફ એનિમલ્સ ધેન ધે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ શું કહે છે કે છોકરાઓએ પ્રાણીઓનો અવાજ સાંભળ્યો હતો પછી તેઓએ હાથીઓનો અવાજ પણ સાંભળ્યો હતો ત્યાર પછી સાતમું હુ સેડ ધીસ એટલે કે આ કોણે કહ્યું છે જો સેન્ટેન્સ આપેલું છે સેન્ટેન્સ કોણે કોણે કીધું છે એ આમ લખવાનું છે વોક ફાસ્ટ શું કહે છે કે ઝડપથી ચાલ વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી શું કહે છે કે આપણે ઝડપથી કેમ્પ સુધી અથવા તો શિબિર સુધી પહોંચવું પડશે તો એવું કોણ બોલ્યું હતું ભૂપેન બોલ્યું હતું બરાબર તો કે ભૂપેન સેડ ધીસ ટુ અમિત ભૂપેને અમિતને કહ્યું હતું ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 હુ હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ શું કહે છે કે આ એલિફન્ટ નો જે અવાજ છે હાથીઓનો જે અવાજ છે બરોબર એ કોણે સાંભળ્યો હતો તો કોણે સાંભળ્યો હતો તો કે છોકરાઓ એ જે બે બોયઝ હતા અમિત અને ભૂપેન બરોબર એ બે બોયઝે સાંભળ્યા હતા તો શું આવશે કે ધે બોયઝ હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ શું કહે છે કે તેઓ તે છોકરાઓએ હાથીઓના અવાજ સાંભળ્યા હતા ત્યાર પછી નવો ક્વેશ્ચન કે વાય વોઝ અમિત એક્સાઇટેડ શું કહે છે કે વાય એટલે કે શા માટે અમિત છે એ શા માટે એક્સાઇટેડ એટલે ઉત્તેજિત શું કહે છે કે અમિત છે એ શા માટે ઉત્તેજિત થયો હતો તો શું કામ થઈ ગયો હતો એ ઉત્તેજિત તો જુઓ જોઈએ આન્સર કે અમિત વોઝ એક્સાઇટેડ શું કહે છે કે અમિત ઉત્તેજિત હતો હી થોટ ધેટ ધે વુડ સી ધ એલિફન્ટ શું કહે છે કે અમિત છે એણે એમ કીધું હતું કે આપણે કોઈક એક પ્રકારના હાથીને જોશું બરોબર એટલે એ હાથીને જોવા માટે એકદમ એક્સાઇટેડ હતો બરોબર એકદમ ઉત્તેજિત હતો ત્યાર પછી આ પેરેગ્રાફનો લાસ્ટ ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 10 હુ સેડ ટુ હુ
whom એટલે કે આ કોણ કોને કહે છે આપણે કહેવાનું છે will we see any elephant શું કહે છે કે આપણે કોઈ કા હાથીને જોઈશું તો એવું કોણે કોને કીધું હતું તો કે અમિત said this to ભૂપેન શું કહે છે કે અમિતે ભૂપેનને કહ્યું હતું